तस्य गौरवाय नास्ति कल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम् भविष्य जेटलू उज्जवल एटलू ज भारत नू भविष्य उज्जवल। स्वामी विवेकानंद एवो कहता, स्वामी जी कहे छे एटला माटे ज स्त्रियों नी स्थिति सुधरे ए माटे प्रयत्न करवो पड़शे। एमनी हाल सुधारो, एमने समर्थ बनावो, एमनामा आत्मविश्वास जगाड़ो, एमना जीवन संबंधी निर्णय ए पोते लई शके एटली सामर्थ्यवान बनावो, एमनी उन्नति नो मार्ग ए पोते ज कंडारशे त्यारे ज समाज नी पण उन्नति थशे। विवेक थी विकास। महिलाओं पण पुरुष समोवड़ी बनी शके आ वात ने गुजरात नी महिलाओं साकार करी आपी छे। एक समय मात्र घर काम करती महिलाओं ने आजे सरकारे करोड़ों नो कारोबार आप्यो छे। राज्यना मुख्यमंत्री श्री नरेंद्र भाई मोदी ए मिशन मंगलम योजना कार्यान्वित करी छे। आ योजना अंतर्गत 2,38,000 सखी मंडलो नी 28,00,000 सभ्य महिलाओं आजे सक्रिय बनी छे। 10-15 महिलाओं भेगी थाय छे, बचत करे छे अने एकठी थयेली रकम जेटली ज रकम सरकार धिराण स्वरूपे आपे छे। આ રીતે સખી મંડળોની મહિલાઓના હાથમાં આજે રૂપિયા 1,600 કરોડનો કારોબાર છે। એક સમય હતો કે જ્યારે મહિલાઓ સમાજ વ્યવસ્થામાં પણ સહભાગી થઈ શકે તેવું કોઈ વિચારતું નહોતું, ત્યારે ગુજરાતમાં આજે એક નવો બદલાવ આવ્યો છે। આ મહિલાઓ અગરબત્તી, સીવણ, પ્લાસ્ટિકના રમકડા, કેટરિંગ, ભરતકામ, કરિયાણાની દુકાન જેવા અનેક નાના ઉદ્યોગો કરીને પગભર બની છે। ગુજરાત સરકારે અમલી બનાવેલી યોજનાને દેશના કોર્પોરેટ જગતનું પીઠબળ મળ્યું છે। ગત વર્ષે યોજાયેલી વાયબ્રન્ટ સમિટમાં અનેક ઉદ્યોગ કારોએ 21,000 કરોડના આ અંગે MOU કર્યા હતા। ગરીબી દૂર કરવાની દિશામાં આ એક સશક્ત કદમ છે। આમ ગુજરાતની નારી હવે સ્વનિર્ભર બનીને સશક્ત નારી તરીકે બહાર આવી છે। વિવેક મંત્ર આ ગુજરાત આખામાં 1,25,000 જેટલા સગી મંડળો બનાવ્યા છે, 1,25,000। અને ભાઈઓ બહેનો, આપને જાણીને આનંદ થશે, અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયા જેવી માતબર રકમ મેં આ બહેનોના હાથમાં મૂકી દીધી છે। હું માત્ર મારી ગરીબ બહેનો, ગરીબ કુટુંબો દેવાના ડુંગરમાંથી બહાર નીકળવા માટે 1,000 કરોડ રૂપિયાની માત્ર રકમ આ બહેનોના હાથમાં મૂકવાનો છું। 400 કરોડ રૂપિયા આપી દીધા છે, 1,000 કરોડ રૂપિયા આપવા છે અને આગામી 4 વર્ષની અંદર એ રકમ મારે 5,000 કરોડ રૂપિયા પહોંચાડી।